गुड मॉर्निंग फ्रेंड्स, आनाथी अगौना लेक्चर ની અંદર આપણે ઉદાહરણ 5.5 સુધી પૂરું કર્યું છે। ચલો હવે ઝડપથી આગળ જઈએ। ઉદાહરણ નંબર 5.6 જો ચોપડી ની અંદર જેમાં તમને આવી એક આકૃતિ આપી છે, જેમાં કીધું છે 6 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે જેને છર થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે। આ પદાર્થ છે, આ પદાર્થ जेनु दर केटलू छे 6 किलोग्राम जेटलू छे। आ पदार्थ ने आ दोरी 1 मीटर वत्ता 1 मीटर टोटल केटली थई गई 2 मीटर। आ 2 मीटर लंबाई नी दोरी वडे आ छत पर थी लटकावे छे। दोरडा नु मध्य बिंदु P ए 50 न्यूटन नु एक बल समक्षित दिशामां आकृतिमां दर्शाव्या मुजब लगाडवामां आवे छे। आ 50 न्यूटन नु बल बराबर मध्य बिंदु पी ए समक्षित दिशा એટલે આ દિશાની અંદર લગાડવામાં આવે છે। જ્યાં સુધી બળ લાગતું નથી ત્યાં સુધીની સ્થિતિ આવી હશે, પણ જેવું તમે બિંદુ પી ઉપર 50 ન્યૂટન નું બળ લગાડો છો તો એ વખતની જે આકૃતિ છે એ આપણને આ રીતે મળશે। વિદ્યાર્થી મિત્રો આ રીતે મળશે કે જેની અંદર પી બિંદુ થી આપણે દોરીને ખેંચીએ છીએ ત્યારે પી બિંદુના કારણે દોરીનો ઉપરનો જે છત સાથેનો જે ભાગ છે એ તણાવવાળી સ્થિતિમાં આવી અને ખેંચાઈને એ આ ભાગ નીચેનો ભાગ આગળ જાય છે અને એ ભાગ આ રીતે આવી જાય છે। તો સંતુલન સ્થિતિમાં આ દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? સંતુલન સ્થિતિમાં આ જે દોરડું છે આ દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? दाखला तरीके અહીંયા આગળ આપણે ધારી લઈએ કે આ દોરડું ઉર્ધ્વ દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે। કેટલો બનાવે છે? થીટા જેટલો। g ની તમને વેલ્યુ આપી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો અહીંયા આગળ તમારે g બરાબર લઈ લેવાના 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। જ્યારે દળ આપી દીધું છે 6 કિલોગ્રામ m બરાબર 6 કિલોગ્રામ। तो हवे विद्यार्थी मित्रों आज पदार्थ छे जे 6 किलोग्राम दळनो छे, हवे 6 किलोग्राम नो पदार्थ ज्यारे तमे अहींया आगळ आ दोरीना छेड़ा ऊपर लगाओ छो अने 6 किलोग्राम दळना कारणे ए पदार्थ पर अधो दिशामां कयुं बळ लागशे? तो के वजन बळ लागशे। आ वजन बळ W बराबर केटला? mg जेटला। જેવું અધો દિશાની અંદર વજન બળ લાગશે કે તરત જ આ જે દોરી છે એ દોરી તણાવવાળી સ્થિતિમાં આવી જાય, અને જો દોરી તણાવવાળી સ્થિતિમાં આવતી હોય તો આ દોરીના બે ભાગ પડે છે। કેટલા ભાગ પડે છે? બે ભાગ। અને બે ભાગ પડતા હોય આપણે ધારી લઈએ કે ધારો કે અહીં આગળ જે ટુકડો છે ત્યાં ઉદ્ભવતું તણાવ કેટલું છે? T2। આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો, તો બીજા ટુકડામાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું? T2। આ વજન બળના કારણે દોરીમાં ઉદ્ભવતું ઉપરના છેડે ઉદ્ભવતું તણાવ T2। તો P બિંદુ આગળ ની દોરીમાં નીચે તરફ ઉદ્ભવતું તણાવ કેટલું થઈ જાય? T2। કોઈ એક બિંદુ પર ઉદ્ભવતું તણાવ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે આ જે બિંદુ હશે બિંદુ આગળ ઉદ્ભવતું તણાવ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા આગળ જેટલું નીચે એટલું જ ઉપર તરફ। જ્યારે P બિંદુનો ઉપરનો આ જે ટુકડો છે ત્યાં આગળ ઉદ્ભવતું જે તણાવ છે એ તણાવ આપણે કેટલું લઈ લઈએ? T1 જેટલું લઈ લઈએ। કેટલું લઈએ? T1 જેટલું। ચલો હવે સૌથી પહેલા આટલો જે ભાગ છે આ ભાગ જે 6 કિલોગ્રામ દળનો પદાર્થ છે, અને 6 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ માટે આ પદાર્થ તો નંબર 1 6 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ કેવો છે? સંતુલન સ્થિતિમાં છે। અને વિદ્યાર્થી મિત્રો જો સંતુલન સ્થિતિમાં હોય તો અહીંયા આગળ આ બળો શિરોલંબ દિશામાં લાગે છે, અને શિરોલંબ દિશામાં હોય તો માટે શિરોલંબ દિશાના
संतुलन माटे ऊपरी तरफ लागतुं बळ T2, અધો દિશામાં વજન બળ W, પણ W બરાબર કેટલા mg, તો T2 બરાબર કેટલા લખી શકાય mg, m ની વેલ્યુ છે 6, g આપી દીધા છે 10, તો T2 બરાબર કેટલા થઈ જશે 60 ન્યૂટન થઈ જશે, કેટલા થઈ જશે 60 ન્યૂટન। ચલો હવે P બિંદુ આગળ જઈએ, ચલો P બિંદુ આગળ, અને P બિંદુ આગળ ના સંતુલન માટે P બિંદુ આગળના સંતુલન માટે અને P બિંદુ આગળનું જો સંતુલન વિચારીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો યાદ કરો, હમણાં જ મેં તમને આનાથી અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું છે કે આ જે તણાવ છે એ તણાવ ક્યાં છે, સમતલમાં છે, અને સમતલમાં હોય તો આપણે એના શું લેવા પડે, ઘટકો લેવા પડે, અને T1 નો ખૂણો થીટા, થીટાની પાસેનો ઘટક, T1 નો ખૂણો થીટા, થીટાની પાસેનો ઘટક T1 cos થીટા, T1 cos થીટા, ચલો એ જ રીતે આ થીટાની સામેનો ઘટક એટલે આ ઘટક चलो सामेनो घटक अने सामेनो घटक पासेनो कॉस सामेनो साइन, तो आज ये घटक छे विद्यार्थी मित्रों आ घटक कितलो थसे T1 साइन थीटा, टूंक मा P बिंदु आगळनो जे संतुलन छे एना माटे आपने आ जे दोरीनो टुकड़ो हतो जेमा उभो तो तणाव कितलो तो T1, एना घटको लई लीधा अने T1 ना घटको, T1 ना घटको આ T1 ના ઘટકો કેટલા, બે, એક થઈ ગયો પાસેનો ઘટક T1 cos, બીજો સામેનો ઘટક T1 sin θ, ચલો કે આ ઘટક T1 sin θ છે તો બરાબર આ ઘટક એને સમાંતર આ ઘટક પણ કેટલો થઈ જાય T1 sin θ, તો જે P બિંદુ છે એ P બિંદુ આગળનો જો હું FBD લઈ લઉં, શું લઈ લઉં F BD અને FBD લઈ લો ફ્રી બોડી ડાયાગ્રામ, તો અહીંયા આગળ આ P બિંદુ, P બિંદુ આગળ આ દિશામાં લાગતું બળ કેટલું 50 ન્યૂટન, ચલો બરાબર વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં તણાવ T1 નો ઘટક T1 sin θ, ચલો બરાબર ઉપરની તરફ, બરાબર ઉપરની તરફ T1 cos θ બરાબર P બિંદુની નીચે T2, તો હવે અહીંયા આગળ આ સમક્ષિતિજ દિશા અને આ શિરોલંબ દિશા, P બિંદુ પણ કેવું છે સંતુલનમાં છે, અને સંતુલનમાં હોય તો આપણે એના બે ભાગ પાડી દઈએ, સૌથી પહેલા શિરોલંબ દિશાના संतुलन माटे અને શિરોલંબ દિશામાં વિચારીએ તો જોઈ લો T1 cos θ નીચેની તરફ T2, T1 cos θ બરાબર કેટલા T2, પણ વિદ્યાર્થી મિત્રો T2 આપણે શોધેલા છે કેટલા 60, T2 ની જગ્યાએ 60, પરિણામ નંબર 1 કહી દો। ચલો એ જ રીતે હવે સમક્ષિતિજ દિશાના સંતુલન માટે, ચલો સમક્ષિતિજ દિશા T1 sin θ બરાબર કેટલા સામેની તરફ 50, પરિણામ નંબર 2 કહી દો। હવે આપણે તો θ શોધવાનો છે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરતા, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરતા, માટે T1 sin θ ભાગ્યા T1 cos θ, ડાબી ભાગ્યા ડાબી, જમણી ભાગ્યા જમણી,
पचास भाग्या साठ आ डीवन डीवन कैंसल साइन अपॉन कॉस टेन थीटा बराबर पांच भाग्या छ पांच भाग्या छ विद्यार्थी मित्रों तमे करशो એટલે તમને મળશે પોઈન્ટ ત્યાસી તેત્રીસ અને પોઈન્ટ ત્યાસી તેત્રીસ જે છે એને તમારે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું શેમાં જોવાનું નેચરલ ટેન્જન્ટ અને નેચરલ ટેન્જન્ટમાં જોશો વિદ્યાર્થી મિત્રો તો આ જવાબ તમને મળશે ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી કેટલા ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને ઓગણચાલીસ પોઈન્ટ આઠ લગભગ કેટલા ડિગ્રી ચાલીસ ડિગ્રી તો આમ આ જે દૂરી છે આ દોરી એ એ ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે ચાલીસ ડિગ્રીનો કોણ બનાવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જોઈએ છીએ કે આ જે દોરી છે એના પરથી મળતો જે ખૂણો છે એ ખૂણો દોરીની લંબાઈ કે પછી જે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તેના પર આધારિત નથી આ જવાબ એ દોરીની લંબાઈ કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તેના પર આધારિત નથી તો આ રીતે આપણે સરળતાથી જવાબ શોધી શકીએ ચલો ઝડપથી નોંધી લો ત્યારે ચલો મિત્રો ઉદાહરણ નંબર પાંચ પોઈન્ટ સાત ની રકમ વાંચો બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક તમને આપી દીધો છે પોઈન્ટ પંદર સ્થિત ઘર્ષણાંક μs બરાબર પોઈન્ટ પંદર તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો ટ્રેનનો મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ આપણે શોધવા છે એ મેક્સિમમ બરાબર ક્વેશ્ચન માર્ક શોધવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જીની વેલ્યુ આપી નથી જો જીની વેલ્યુ ન આપી હોય તો આપણે 9.8 લેવાના પરંતુ અહીંયા આગળ દાખલાનો જે જવાબ જે સોલ્યુશન આપ્યું છે એમાં જીની વેલ્યુ 10 લીધી છે એટલે આપણે પણ 10 લઈએ છીએ પણ પરીક્ષામાં જો ન આપી હોય તો તમારે 9.8 લેવાના હવે અહીંયા આગળ આ જે પદાર્થ છે એ પદાર્થ માં સ્થિત ઘર્ષણના લીધે સ્થિત ઘર્ષણના લીધે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે અને જો સ્થિત ઘર્ષણના લીધે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવતો હોય તો તમે સ્થિત ઘર્ષણ બળ fs બરાબર કેટલા લઈ શકો m એ લઈ શકો પણ યાદ કરો આપણે થિયરી અને થિયરીની અંદર આપણે શરત મેળવી હતી કે fs less than or equal to કેટલા μs into l fs સ્થિત ઘર્ષણ એ હંમેશા μs into l કરતા ઓછું અથવા એના જેટલું હોવું જોઈએ અને જ્યાં n બરાબર લંબબળ ને લંબબળ કેટલું લેતા હતા mg પણ fs અહીંયા કેટલા ma તો fs બરાબર મૂકી દો ma μs into n કેટલા લઈ લો mg mm કેન્સલ a less than or equal to μs into g તો તમારો જે પ્રવેગ છે એ μs into g કરતા ઓછો અથવા એના જેટલો હોવો જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો આપણને મહત્તમ પ્રવેગ કીધો છે અને a બરાબર જો તમારે a બરાબર a મેક્સિમમ માટે a is equal to કેટલા થવા જોઈએ μs into g જો પ્રવેગ મહત્તમ જોઈતો હોય તો એની વેલ્યુ એ μs into g જેટલી થવી જોઈએ એ બરાબર કેટલા મૂકી દો એ મેક્સિમમ μs રકમમાં આપેલા છે પોઈન્ટ પંદર જીની વેલ્યુ દસ તો એ મેક્સિમમ બરાબર એક પોઈન્ટ પાંચ
मीटर पर सेकंड स्क्वायर। क्या 1.5 मीटर पर सेकंड स्क्वायर। सहलो दाखलो छे, ઝડપથી નોંધી લો ત્યારે। ચલો મિત્રો આગળનું ઉદાહરણ, ઉદાહરણ નંબર 5.8, જેમાં આપણને કીધું છે કે આકૃતિ જુઓ। આ આકૃતિ, આ આકૃતિમાં 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર, 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે। હવે આ સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ દળ ખસવાની શરૂઆત કરે છે તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે। અહીંયા આગળ આપણે સમજવું પડશે, સૌથી પહેલા 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે। 4 કિલોગ્રામ દળ આ રીતે, દાખલા તરીકે અહીંયા આગળ આ સમક્ષિતિજ સમતલ છે, આ સમક્ષિતિજ સમતલ, એના ઉપર આ એક પદાર્થ છે જેનું દળ એમ બરાબર કેટલું છે, 4 કિલોગ્રામ છે, જેનું દળ એમ બરાબર કેટલું છે, 4 કિલોગ્રામ છે। હવે આ જે સમતલ છે, આ સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા તે પદાર્થ થીટા બરાબર 15 ડિગ્રી, થીટા બરાબર 15 ડિગ્રીના કોણે એ ત્યાંથી ખસવાની શું કરે છે, શરૂઆત કરે છે। તો આપણે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલું હશે એ આપણે શોધવું છે। અહીંયા આગળ તમે બરાબર વિચારો કે આ સમક્ષિતિજ સપાટી છે, આ સમક્ષિતિજ સપાટી ઉપર આ સમતલ છે, આ સમક્ષિતિજ સપાટી, એની ઉપર આ સમતલ, અને આ જે સમતલ છે આ સમતલની ઉપર સમક્ષિતિજ સપાટી, સમક્ષિતિજ સપાટી ઉપર સમતલ, અને આ જે સમતલ છે એ સમતલની ઉપર આ એક પદાર્થ છે જેનું દળ કેટલું છે, 4 કિલોગ્રામ। સમક્ષિતિજ સપાટી, આ સમક્ષિતિજ સપાટી ઉપર સમતલ, સમતલ ઉપર 4 કિલોગ્રામ દળનો પદાર્થ। હવે શું કરવામાં આવે છે, તો હવે આ સમક્ષિતિજ સપાટી અને સમતલ બંને વચ્ચેનો ખૂણો ધીરે ધીરે વધારવામાં આવે છે, અને બંને વચ્ચેનો ખૂણો ધીરે 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 વધારતા કોઈ એક ખૂણો થીટા ઇઝિકલ 15 ડિગ્રી માટે આ જે પદાર્થ છે, આ પદાર્થ સપાટી ઉપરથી ખસવાની શું કરે છે, શરૂઆત કરે છે। અને ખસવાની શરૂઆત કરે છે તો એ વખતે આપણે ઘર્ષણાંક શોધવો છે। તો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ જ્યારે તમે સમક્ષિતિજ સમતલને, આ સમતલને સમક્ષિતિજ સમતલ ઉપર આ પદાર્થ મૂકો છો, પછી જ્યારે ધીરે 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 તમે સપાટી અને સમતલ વચ્ચેનો ખૂણો વધારો છો, તો એ કન્ડિશનની અંદર આ જે પદાર્થ છે, આ પદાર્થ કે જેનું દળ કેટલું છે એમ બરાબર 4 કિલોગ્રામ જેટલું, તો આ પદાર્થ ઉપર લાગતા બળો કેટલા એ આપણે વિચારીએ। તો પદાર્થ ઉપર હંમેશા અધો દિશામાં કયું બળ લાગે, વજન બળ એમ જી। તો પદાર્થ પર લાગતા બળો, એમાં સૌથી પહેલા નંબરમાં વજન બળ એમ જી। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ સમતલ, આ સમતલને સમાંતર, આ સમતલને સમાંતર આપણે આ રીતે અક્ષો વિચારી દેવાની, અને આ સમતલ, આ સમતલને સમાંતર હું અક્ષો વિચારું તો એવા કિસ્સાની અંદર આ વજન પણ એમ જી જે આ અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે, કેટલો ખૂણો, થીટા જેટલો, અને થીટા જેટલો ખૂણો બનાવે, તો આ વજન બળ એમ જી એ ઋણ એક્સ અને ઋણ વાય, યાદ શું રાખવાનું, આ સમક્ષિતિજ સમતલ છે, તો આ સમક્ષિતિજ જે સમતલ છે આ સમતલને સમાંતર એક્સ વિચારી દો બરાબર, એને લંબ શું વિચારી દો, વાય। તો એવા કિસ્સામાં વજન બળ એમ જી એ ક્યાં આવશે, તો કે ઋણ એક્સ અને ઋણ વાય વચ્ચેના સમતલમાં, અને સમતલમાં આવે તો આપણે એના શું લેવા પડે, ઘટકો લેવા પડે, અને ઘટકોમાં એમ જી નો ખૂણો થીટા, થીટાની પાસેનો ઘટક એમ જી કોસ થીટા, થીટાની પાસેનો ઘટક એમ જી કોસ થીટા, જ્યારે સામેનો ઘટક એટલે આ ઘટક, આ ઘટક એમ જી સાઈન થીટા, પાસેનો ઘટક કોસ, સામેનો ઘટક એમ જી સાઈન, આ ઘટક એમ જી સાઈન, તો બરાબર એને સમાંતર આ ઘટક પણ વિદ્યાર્થી મિત્રો કેટલો થઈ જાય,
एम जी साइन थीटा केलो થઈ જાય એમ જી સાઈન થીટા ટૂંકમાં મેં વજન પણ એમ જી ના કેટલા ઘટકો વિચાર્યા બે એમ જી કોસ થીટા અને એમ જી સાઈન થીટા નંબર 2 હંમેશા સપાટી સપાટીને લંબ સ્વરૂપે અને લંબ સ્વરૂપે કયું બળ લાગે લંબ બળ n તો લંબ બળ n અને નંબર 3 રકમમાં આપણને કીધું છે કે જ્યારે ખૂણો વધારીએ છીએ ત્યારે પદાર્થ નીચે તરફ ખસવાની તૈયારીમાં છે જો પદાર્થ નીચે તરફ આવે તો ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં અને આ ઘર્ષણ બળ કેટલું fs તો અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે ઘર્ષણ બળ fs સપાટીને કઈ તરફ ઉપર તરફ કઈ તરફ ઉપર તરફ અને હવે આ જે કન્ડિશન છે આ કન્ડિશન ની અંદર જો આપણે એવું વિચારીએ કે જ્યાં સુધી પદાર્થ ખસતો નથી ધીરે ધીરે તમે ખૂણો વધારો છો પરંતુ હજી પદાર્થ ખસતો નથી અને પદાર્થ ખસતો ન હોય ત્યારે પદાર્થ સંતુલનમાં હોય ત્યારે અને પદાર્થ જો સંતુલનમાં હોય તો એ વખતે તમે સમક્ષિતિજ દિશામાં ના સંતુલનની વાત કરો અને એ જ રીતે શિરોલંબ દિશામાં ના શિરોલંબ દિશામાં ના સંતુલનની વાત કરો ચલો અગાઉ કીધું તું એ જ પ્રમાણે જ્યારે પણ સંતુલનમાં હોય ત્યારે જો હું સમક્ષિતિજ દિશાની વાત કરું આ સમક્ષિતિજ દિશા તો સમક્ષિતિજ દિશામાં નીચે તરફનું બળ બરાબર ઉપર તરફનું બળ નીચે તરફ mg sin θ બરાબર વિરુદ્ધ દિશામાં fs તો સમક્ષિતિજ દિશા માટે mg sin θ બરાબર કેટલા લખી દો fs પરિણામ નંબર 1 જ્યારે શિરોલંબ દિશા અને શિરોલંબ દિશાના સંતુલન માટે લખું તો શિરોલંબ દિશા માટે નીચેની દિશામાંનું બળ બરાબર ઉપરની દિશામાંનું બળ એટલે લંબ બળ એટલે mg cos θ અને mg cos θ બરાબર કેટલા લંબ બળ n પરિણામ નંબર 2 આપી દો બે સમીકરણ મળી ગયા છે તમને તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરી દો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતા અને સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરી તો mg sin θ ભાગ્યા mg cos θ બરાબર જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ fs ભાગ્યા n mg mg કેન્સલ sin upon cos tan θ બરાબર fs upon n હવે વિદ્યાર્થી મિત્રો tan θ θ એટલે ખૂણો વધારીએ છીએ જેમ જેમ આપણે ખૂણો વધારીશું એટલે પદાર્થ પર નીચેની તરફ બળ લાગશે નીચેની તરફ બળ લાગશે તો ઘર્ષણ બળ એનો શું કરશે વિરોધ કરશે એટલે ધીરે ધીરે ખૂણો વધતા ઘર્ષણ બળ પણ વધતું જાય અરે થીટા બરાબર થીટા મેક્સિમમ બરાબર કેટલા ડિગ્રી 15 ત્યારે જેમ જેમ ખૂણો વધશે તેમ તેમ વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ વિરોધ કરવાનું પણ વધારશે એટલે ઘર્ષણ બળ પણ કેવું થશે મહત્તમ અને આ ઘર્ષણ બળ મહત્તમ એટલે કેટલું લઈ લઈએ μs into n તો tan θ θ મૂકી દો 15 ડિગ્રી fs મેક્સિમમ μs into n છેદમાં n n કેન્સલ તો μs આપણે શોધવાના છે બરાબર tan 15 અને નેચરલ ટેન્જેન્ટ ની અંદર તમે tan 15 જોશો વિદ્યાર્થી મિત્રો તો આ જવાબ તમને મળશે 0.2689 કેટલો 0.2689 એટલે લગભગ તમે સ્થિત ઘર્ષણાંક કેટલો લઈ શકો છો 0.27 લઈ શકો છો કેટલો લઈ શકો છો 0.27 અને વિદ્યાર્થી મિત્રો
આવા દાખલા જો એક ગુણની અંદર પૂછાતા હોય કોઈક જગ્યા એમસીક્યુમાં તો તમારે સીધે સીધું યાદ રાખવાનું કે જ્યારે ખૂણો આપેલો હોય અને સ્થિત ઘર્ષણાંક શોધવાનું કે તો સીધું તમારે સૂત્ર યાદ રાખવાનું tan થીટા બરાબર કેટલા મેસ જે આપણે અહીંયા સાબિત કર્યું છે આ સાબિત શું કર્યું છે tan થીટા થીટા એટલે ખૂણો ગમે તે હોઈ શકે બરાબર મેસ જો આ સૂત્ર યાદ રાખો તો તમે સરળતાથી એક એક ગુણને એમસીક્યુ સોલ્વ કરી શકો છો ચલો પહેલા ઝડપથી આટલું નોંધી લો ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5.9 ની રકમ જુઓ જેમાં આપણને કીધું છે કે આકૃતિમાં દર્શાવે ટ્રોલી અને સપાટી વચ્ચેનો જે ગતિક ઘર્ષણાંક છે ટ્રોલી આ ટ્રોલી જે સપાટી ઉપર ગતિ કરી રહી છે એના વચ્ચેનો ગતિક ઘર્ષણાંક તમને આપી દીધો છે 0.04 તો આ ટ્રોલી આમ જશે તો ગતિક ઘર્ષણાંક એનાથી વિરુદ્ધ દિશામાં તો આ દિશામાં લાગતો ગતિક ઘર્ષણ બળ અને એના માટેનો ગતિક ઘર્ષણાંક મ્યુ કે આપી દીધો છે 0.04 મ્યુ કે બરાબર 0.04 મ્યુ કે ગતિક ઘર્ષણ બળ જે ટ્રોલી આ દિશામાં જાય તો એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે ગતિક ઘર્ષણ બળ ચલો ગતિક ઘર્ષણાંક આપેલો છે તમને બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે શોધવાનું કીધું છે નંબર 2 દોરીમાં કેટલું તણાવ હશે પ્રવેગ અને તણાવ બે શોધવાના કીધા છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુરુત્વીય પ્રવેગ આપેલો છે જી બરાબર 10 મીટર પર કેટલા સેકન્ડ સ્ક્વેર રકમમાં આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને શોધવાનું કીધું છે પ્રવેગ પણ આ જે દોરી છે દોરી ખેંચાણ વગરની છે અને આ જે ગરગડી છે ગરગડી લીસી છે પરિણામ સ્વરૂપે આ ટ્રોલી અને બ્લોક થી બનતા તંત્રનો અથવા તો બંનેનો જે પ્રવેગ હશે પ્રવેગનું મૂલ્ય કેવું હશે સમાન હશે એટલે અહીંયા આગળ આપણે આવું લખી શકીએ કે આ જે દોરી છે આ દોરી ખેંચાણ વગરની અને ગરગડી લીસી હોય કેવી લીસી હોય ટ્રોલી અને બ્લોક બંને ના પ્રવેગનું મૂલ્ય સમાન થાય હવે વિદ્યાર્થી મિત્રો આ જે બ્લોક છે એ બ્લોક અને ટ્રોલી બંનેની વચ્ચે આ દોરી છે અને બ્લોક એ મુક્ત રીતે હવામાં લટકી રહ્યો છે તો એ વખતે એના પર અધો દિશામાં વજન બળ લાગે કયું બળ વજન બળ ડબલ્યુ બરાબર કેટલા તો કે એમજી જેવું અધો દિશામાં વજન બળ લાગશે કે આ જે દોરી છે એ દોરી તણાવવાળી સ્થિતિમાં આવશે અને તણાવવાળી સ્થિતિના કારણે આ બ્લોક પર અધો દિશામાં વજન બળ લાગશે તો બરાબર વિરુદ્ધ દિશામાં તણાવબળ T લાગશે બરાબર આ તણાવબળ T ઉપર તરફ હશે તો આના કારણે આ દોરી પણ તણાવવાળી સ્થિતિમાં આવશે તો આ વજન બળના કારણે આ ટ્રોલી આગળની તરફ ગતિ કરશે તો એની ગતિ માટે જવાબદાર કયું બળ હશે તણાવબળ T હશે કયું બળ તણાવબળ T એટલે આ ગરગડીની નીચેની તરફ જશો તો તણાવ ઉપરની તરફ પણ આ બાજુ આવશો તો તણાવ આગળની તરફ જેવું અહીંયા આગળ તણાવબળ આવશે કે બરાબર એનાથી વિરુદ્ધ દિશામાં આ તણાવનો વિરોધ કરતું બળ એટલે કે ગતિક ઘર્ષણ બળ આવશે અને એ ગતિક ઘર્ષણ બળ કેટલું આવશે Fk આવશે તો અહીંયા આગળ આપણે બ્લોકની પણ વાત કરવી પડે અને ટ્રોલીની વાત કરવી પડે સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ આપણે બ્લોક માટે એફબીડી વિચારીએ બ્લોક માટે એફબીડી વિચારતા અને જો બ્લોક માટે હું એફબીડી વિચારું તો આ બ્લોક જેમાં અધો દિશામાં લાગતું વજન બળ કેટલું છે એમજી જ્યારે બરાબર ઉપરની તરફ
लागतु तनाव बल केटलू छे टी छे अने हवे आ ब्लॉक ए गतिमान अवस्थामां छे एटले संतुलनमां नथी अने याद करो आपणी थियरी जो संतुलनमां ना होय तो एना पर क्यूँ बल लगे परिणामी बल अने परिणामी बल लगत तो परिणामी बल केटलू एम ए जेटलू तो हवे विचारो कि आ ब्लॉक नीचेनी तरफ गति करे कि ऊपरनी तरफ जो ब्लॉक नीचेनी तरफ गति करतो होय तो वजन बल एम जी मोटा हशे तनाव डी केवा हशे नाना हशे तो मोटा माथी नाना बात करी दो एम जी माइनस टी अने आ परिणामी बल बराबर केटलू तो के एम ए छे केटलू एम ए નીચેની દિશામાં બળ મોટું એટલે mg mg માંથી t શું કરી દો બાર માટે mg - t બરાબર કેટલા ma પણ m m એટલે આ બ્લોક આ બ્લોક બ્લોકનું દળ કેટલું 3 તો m બરાબર કેટલા લઈ લો 3 જ્યાં m બરાબર 3 કિલોગ્રામ લઈ લઈ અને g g કેટલા લઈ લો 10 g આપણે કીધેલા છે રકમમાં 10 તો મૂકી દો ત્યારે 3 ગુણ્યા 10 3 गुणिया 10 माइनस टी एम 3 तो 3 गुणिया 10 એટલે 30 माइनस टी बराबर કેટલા 3 1 અને પરિણામ નંબર 1 કહી દો 30 माइनस टी बराबर 3 1 ચલો જે રીતે બ્લોક માટે વિચાર્યો એ જ રીતે ટ્રોલી માટે પણ FBD વિચારો ટ્રોલી માટે FBD વિચારતા ચલો વિદ્યાર્થી ટ્રોલી આ ટ્રોલી ટ્રોલીમાં આગળ તરફ લાગતું તણાવ બળ T વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ FK હવે તમે વિચારો કે અહીંયા પણ ગતિ થઈ રહી છે એટલે ટ્રોલી સંતુલનમાં નથી સંતુલનમાં ન હોય તો કયું બળ લાગે પરિણામી બળ લાગે હવે વિચારો આ ટ્રોલીની ગતિ કઈ તરફ થશે આગળની તરફ આગળની તરફ થાય એટલે t મોટા તો fk નાના મોટામાંથી નાના બાદ કરો t fk બરાબર કેટલા તો પરિણામી બળ આ પરિણામી બળને હું કેટલું કહી દઉં કેપિટલ m એ આનું દળ જેને સ્મોલ m કહીએ તો આ જે દળ છે એને હું કેપિટલ m કહી દઉં તો કેપિટલ m બરાબર કેટલા 20 આ કેપિટલ m ચલો જ્યાં FK બરાબર કેટલા μk n પણ થિયરી યાદ કરો n એટલે નંબર લંબાઈ n બરાબર કેટલા લેતા હતા mg તો આ n ની જગ્યાએ mg મૂકી દો તો μk પણ m કેવા કેપિટલ ટ્રોલી નું દળ કેપિટલ લઈશું તો માટે t - fk fk ની કિંમત μk mg બરાબર ma चलो कैपिटल टी माइनस म्यू के रकम में आपेला है 0.04 कैपिटल एम 20 जीनी वैल्यू 10 कैपिटल एम 20 चलो टी माइनस अनुसाद रूप आपो तो आ 0.04 ने 4 भाग्या 100 आ बिंदु कैंसिल થઈ જાય તો 4 * 2 એટલે થઈ જશે 8 बराबर कितना 20 ए પરિણામ નંબર 2 અને બે સમીકરણ મળી જાય પછી તો માત્ર સાદું રૂપ જ છે ચલો ધોરણ 10 લોપની રીત બંને સમીકરણને હું વ્યવસ્થિત ગોઠવી દઉં પહેલા આ સમીકરણ લખો 30 - t 30 - t બરાબર કેટલા 3 a ચલો હવે આ સમીકરણ લખો આ સમીકરણમાં t - 8 છે તો આને આ રીતે લખી દઉં t - 8 છે ને તો - 8 આ - 8 પહેલા લખી દીધા વત્તા t બરાબર 20a અને આનું સાદું રૂપ આપીએ તો - t + t તો કેન્સલ થઈ જાય 30 માંથી 8 જાય તો 22 અને આ સરવાળો થઈ જાય તો 23 માટે a બરાબર 22 ભાગ્યા 23 અને વિદ્યાર્થી મિત્રો 22 ભાગ્યા 23 કરશો તો આ જે સાદરૂપ છે એ તમને મળશે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર કેટલા
0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો એની વેલ્યુ મળી ગઈ છે આપણી પાસે. આ સમીકરણ છે, બંનેમાંથી કોઈ પણ એકની અંદર કિંમત મૂકી દો તો સમીકરણ 2 પરથી તો t માઈનસ 8 બરાબર 20 a. a કેટલા મૂકી દો, 22/23 22/23 તો t માઈનસ 8 20 ગુણ્યા 22/23 આનું તમે સાદરૂપ આપશો તો આ જે સાદરૂપ છે એ તમને મળશે 19.13 19.13. આ માઈનસ 8 છે પેલી બાજુ જાય તો પ્લસ 8 અને માટે 19 અને 8 એટલે જવાબ મળશે 27.13 ન્યૂટન. કેટલા? 27.13 ન્યૂટન. તો આ રીતે જ્યારે પણ અગાઉ આપણે થિયરીમાં ચર્ચા કરેલી છે એ પ્રમાણે જેટલા પણ પદાર્થ ઉપર બળો લાગતા હોય એના માટે એકવિધ વિચારી દો, સંતુલનમાં ના હોય તો પરિણામી બળ, સંતુલનમાં હોય તો એને સરખાવી દેવાના. તો આના પરથી સમીકરણ મળશે, સમીકરણોથી પ્રવેગ અને આપણને તણાવ બળ મળી જશે. ચલો ઝડપથી નોંધી લો. ત્યારે આગળનું ઉદાહરણ જોઈએ. 5.10 18 કિલોમીટર પર હવરની ઝડપે એક સાયકલ સવાર જઈ રહ્યો છે તો એની પ્રારંભિક ઝડપ આપી છે v 18 કિલોમીટર પર અવર. કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જઈએ 5/18 મીટર પર સેકન્ડ, 18 કેન્સલ તો 5 મીટર પર સેકન્ડ. હવે આટલી ઝડપથી તે જઈ રહ્યો છે. 3 મીટર ત્રિજ્યાના તીવ્ર વર્તુળાકાર વળાંક વાળા રસ્તા પર ઝડપ ઘટાડ્યા સિવાય તે વળાંક લે છે. આટલી ઝડપે તે વળાંક લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપી દીધો છે 0.1 એટલે મ્યુ એસ આપી દીધા છે 0.1. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે લપસી જશે. જો સાયકલ સવાર લપસી જાય તો એના માટેની જે ઝડપ છે એ ઝડપ એ આપણે અહીંયા આગળ શોધવી છે. અને થિયરીમાં આપણે ભણ્યા છીએ કે સમતલ વક્રાકાર રસ્તા ઉપર તે મહત્તમમાં મહત્તમ કેટલી ઝડપે જાય તો તે લપસી ન જાય એ ઝડપનું આપણે સૂત્ર મેળવ્યું હતું. વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં મ્યુ એસ ઇન્ટુ આર જી. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા તમને આપેલી છે 3 મીટર. આર બરાબર કેટલા લઈ લો? 3 મીટર. ચલો બધી જ કિંમતો મૂકી દો આની અંદર. મ્યુ એસ 0.1, આર 3, જી તમને અહીંયા આગળ રકમમાં આપેલા નથી આપ્યા તો લઈ લો 9.8. જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આ 9.8 લઈ લો. અને આ બધાનું તમે સાદુરૂપ આપશો તો તમને મહત્તમ ઝડપ વી મેક્સિમમ મળશે અહીંયા આગળ 1.714 મીટર પર સેકન્ડ. મહત્તમ ઝડપ કેટલી મળશે? 1.714. એટલે આ રસ્તા પરથી એને પસાર થવું હોય તો મહત્તમમાં મહત્તમ આટલી જ ઝડપ રાખવી જોઈએ. જો આના કરતાં ઝડપ વધે તો તે લપસી જાય. જો અહીંયા તો તે 5 મીટર પર સેકન્ડથી જાય છે તો અહીં v greater than v maximum વી જે એની ઝડપ છે 5, જે 1.714 કરતાં કેવી છે વધારે, તો v greater than v maximum હોય સાયકલ સવાર લપસી જશે. બરાબર છે? સીધું સૂત્ર જ યાદ રાખવાનું છે. આ ઝડપ કરતાં ઝડપ ઓછી હોય તો નહીં લપસે, ઝડપ વધારે હશે તો લપસી જશે. નોંધી લો ત્યારે. તો મિત્રો ઉદાહરણ નંબર 5.11 ની રકમ જુઓ, જેમાં આપણને કીધું છે સ્પર્ધા માટેનો 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે અને મહત્તમ ઝડપ કેટલી હશે? તો 300 મીટર ત્રિજ્યાનો વળાંકવાળો રસ્તો છે,
आर आपी दीधा छे, आर बराबर 300 मीटर, थीटा आपी दीधा छे 15 डिग्री, थीटा 15 डिग्री होय, बन्ने बाजु 10 अप्लाय करी दो, तो 10 थीटा बराबर 10 15 अने 10 15 नी वेल्यू हमणां ज आपणे एक दाखलामां शोधेली छे 0.2679 नेचरल टेन्जेंट ઉપરથી સ્થિત ઘર્ષણા એ આપી દીધો છે 0.2 મ્યુ એસ આપી દીધા છે 0.2 તો હવે તમને અહીંયા આગળ કીધું છે સૌથી પહેલા ઓપ્ટિમમ ઝડપ અને ઓપ્ટિમમ ઝડપ ઓપ્ટિમમ ઝડપ અને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર છે V0 બરાબર વર્ગમૂળ માં RG ઇન્ટુ 10 થીટા R કેટલા 300 G ગુરુત્વ પ્રવેગ અહીંયા આગળ રકમની અંદર આપણને આપ્યો નથી તો લઈ લઈશું 9.8 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર 9.8 અને 10 થીટા થીટા 15 તો આ જવાબ કેટલો મળશે 0.2689 અને બધાનું તમે સાદુરૂપ આપજો તો ઓપ્ટિમમ ઝડપ તમને વિદ્યાર્થી મિત્રો મળશે 28.06 કેટલી 28.06 એટલે લગભગ 28.1 મીટર પર સેકન્ડ કેટલી મળશે 28.1 મીટર પર સેકન્ડ ચલો બીજા નંબરમાં તમને શોધવાનું કીધું છે મહત્તમ ઝડપ અને મહત્તમ ઝડપ શોધવી હોય તો મહત્તમ ઝડપનું સૂત્ર વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં યાદ રહેવું જોઈએ તમને વર્ગમૂળમાં આરજી બ્રેકેટમાં મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન વન માઇનસ મ્યુએસ ઇન્ટુ ટેન થીટા બધી જ કિંમતો મૂકી દો ત્યારે આર ની વેલ્યુ 300 જી ની વેલ્યુ 9.8 બ્રેકેટમાં મ્યુએસ મ્યુએસ છે 0.2 ટેન થીટા 0.2689 અપોન 1 માઇનસ મ્યુએસ 0.2 ટેન થીટા 0.2689 અને વિદ્યાર્થી આનું સાદુરૂપ આપજો આ ગુણાકાર કરજો બધાનું વર્ગમૂળ લઈ લેશો તો આનો જે જવાબ છે એ જવાબ તમને મળશે 38.12 મીટર પર સેકન્ડ માત્ર સૂત્ર પર આધારિત દાખલો છે જો સૂત્ર યાદ રહેશે તો દાખલો આવડશે નહીંતર આવડશે નહીં સૂત્ર બરાબર વ્યવસ્થિત તૈયાર કરવા બંને ભાગ જે છે વ્યવસ્થિત નોંધી લો આજે આપણે આટલા સુધી રાખીએ ઓકે ફ્રેન્ડ્સ